સોમનાથ મંદિર ખાતે 72મા સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરવામાં આવેલ સોમનાથ મહાદેવની મહાપૂજા, સરદાર વનના દીપમાળા, વિશેષ શૃંગાર સહિત આયોજન. સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા દિન 11 મે 1951માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવેલ હતી. દેશ વિદેશમાં વસતા શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે તારીખ પ્રમાણે આજરોજ 72મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. 11 મે 1951ના સવારે 9 કલાક 46 મિનિટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના શુભહસ્તે હાલના જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. આ દિવ્ય પ્રસંગના પ્રસંગ સાક્ષી ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર કહે છે કે પ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તરભાગે રાખેલી સુવર્ણ સલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. ત્યારે પવિત્ર 108 તીર્થસ્થાનોનો અને 7 સમુદ્રના જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પરે 101 તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો. શિવપ્રસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ દીપારણ વર્મા ઉલ્લેખ છે કે આવું શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્ઠ છે. ગર્ભગૃહ સુવર્ણથી મઢેલ છે અને દ્વારો, દ્વારશાખ તથા આગળના સ્તંભો સુવર્ણ મઢેલા છે. મંદિરના 7 માળ છે. સોમનાથ મંદિરના નિર્માણ સદીની મોટી ઘટના ઇતિહાસમાં નોંધાઈ છે. 800 વર્ષ પછી નગરશૈલીમાં નિર્માણ પામનાર આ પ્રથમ દિવાલય છે, જેના કૈલાસ મહામેરુ પ્રસાદથી પણ પ્રચલિત છે. પ્રાચીન યુગથી વર્તમાન યુગ સુધી વારંવાર આક્રમણ, વિસર્જન, સર્જન, આસ્થા, રાજવીઓ, શહીદોના સમર્પણ અને શિલ્પકલાનું બેનમૂન શિવાલય અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનનું જીવંત સાક્ષી આ શિવાલય દર્શન પૂજાવિધિથી વર્તમાન યુગમાં દેશ વિશ્વમાં 7 સમંદર પાર ઓનલાઈન સોશિયલ મીડિયામાં માધ્યમથી પહોંચે છે. આજે સોમનાથ મંદિરના 72મા સ્થાપના દિવસ નિમિત્તે સરદાર વંદના અને સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે. 71 વર્ષ પૂર્વે સવારે 9:46એ મહાપૂજા કરવામાં આવેલ એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ શૃંગાર મુખ્ય પૂજારી દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્ટના અધિકારી અને કર્મચારીઓ તથા સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા હતા. સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર અને દીપમાલા કરવામાં આવશે. હાલ મંદિરને 71 વર્ષ પૂર્ણ થયા છે. મંદિરના નૃત્ય મંડપ અને સભા મંડપમાં આવેલ સુવર્ણ કરસ યજમાનશ્રીઓના અનુદાનથી સુવર્ણ મંડિત થયા છે. સોમનાથ મંદિર એ સંદેશ આપે છે કે વિનાશક શક્તિ પર હંમેશા સર્જનાત્મક શક્તિનો વિજય થાય છે, જે આ રીતે ભવ્ય હોય છે. ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી.
સેન્ટર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા।